નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. યુવાનોના કૌશલ્ય નિર્માણ અને રોજગારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા કેમ્પ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ વખત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બહાઉદ્દીન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો, જેનું ઉદ્ઘાટન શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ કર્યું હતું. બહાઉદ્દીન કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્લેસમેન્ટ કેમ્પમાં સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજના 1956 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 1213 વિદ્યાર્થીઓએ જુદી જુદી નોકરીદાતા કંપનીઓ, એજન્સીઓ, એડવોકેટ ફર્મ સહિતની કુલ 42 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા 175 વિદ્યાર્થીઓને શોર્ટ લિસ્ટેડ કરવામાં આવ્યા અને 143 વિદ્યાર્થીઓને સ્થળ ઉપર જ નોકરી માટે પસંદ કરવામાં આવ્યા. આ પ્રસંગે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાનોને નોકરી મળે અથવા તો ઉદ્યોગ કે ધંધો કરીને આગળ વધતા યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે રાજ્ય સરકારે પદ્ધતિસરનું આયોજન કર્યું છે. બહાઉદ્દીન કોલેજના વિવિધ રૂમમાં વિવિધ કંપનીઓના અધિકારીઓએ વિદ્યાર્થીઓના બાયોડેટા અને ઇન્ટરવ્યૂ લીધા હતા અને ભરતી પ્રક્રિયા આગળ વધારી હતી. જૂનાગઢ કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધીએ યુવાનોને કારકિર્દી ઘડતર માટે તેમજ તેમનામાં રહેલી શક્તિઓ અને વિશેષતાઓ પ્રમાણે પર્ફોમન્સ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢના મેયર આદ્યશક્તિબેન મજબૂદાર, કલેક્ટર સૌરભ પારધી, અગ્રણી ચંદ્રેશ હેરમા, પ્રદીપભાઈ ખીમાણી, જ્યોતિબેન વાછાણી, ડોલીબેન અજમેરા, જીવાભાઈ, પ્રોફેસર પરાગભાઈ દેવાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મેહુલ દવેએ કર્યું હતું અને આભારવિધિ પ્રોફેસર ટિલવાએ કરી હતી. વૈષ્ણવ જતો તેને કહીએ ભજન વિદ્યાર્થી કિંજલબેન ઝાલાએ સુંદર રીતે રજૂ કર્યું હતું. મંત્રીએ તેમનું સુંદર રીતે સન્માન પણ કર્યું હતું. ગુજરાત સરકારની અંદર દરેક જિલ્લામાં, એટલે કે 23 જિલ્લામાં દરેક યુનિવર્સિટીઓમાં મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવ જે કરવાનું છે, એમાં આજે નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આજે આવ્યા છીએ અને અહીંયા આગળ પણ યુવાનોને જે છેલ્લા વર્ષમાં ભણે છે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના યુવાનોને જે છેલ્લા વર્ષમાં ભણે છે એને સરકારશ્રી દ્વારા નોકરીદાતાઓનો સંપર્ક કરી અને એમને છેલ્લા વર્ષની અંદર જ્યારે ભણતા હોય ત્યારે જ એમને નોકરી મળે એવી વ્યવસ્થા ગોઠવી છે. આજે અહીંયા આગળ 1600થી વધારે વિદ્યાર્થીઓ આના માટે પ્લેસમેન્ટ માટે આવ્યા છે. નોકરીદાતાઓ પણ બહુ મોટી સંખ્યામાં 79 જેટલા નોકરીદાતાઓ છે. એક નોકરીદાતા એવા છે કે જે પોતે જ 150 જેટલી નોકરી આપવાની તૈયારી છે. એવી રીતે અહીંયા આગળ બહુ સારી રીતે આયોજન થયું છે. નવા જ કુલપતિ હોવા છતાં બહુ ઓછા સમયમાં ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી અને આયોજન કર્યું છે. હજી આવતા દિવસોમાં પણ આ યુવાનોને નોકરી માટે થઈ અને શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પ કરવામાં આવશે અને આવું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા પહેલી વખત થયું છે કે જે શિક્ષણ વિભાગ આની અંદર પ્લેસમેન્ટ કરવા માટેનું આયોજન કર્યું. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો માંગરોળના શીલ ગામે આજે કોળી સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન. 24 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા. આજકાલ મોંઘવારીને ધ્યાનમાં લેતા લગ્નનું કાર્ય શક્ય કરવા માટે મોટો ખર્ચ કરવો પડે ત્યારે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોને ક્યારેય પરવડે નહીં એ સ્વાભાવિક છે. ત્યારે સાંપ્રત સમયમાં વિવિધ સમાજો દ્વારા સમૂહ લગ્નનું પાણી હવે રિવાજના રૂપે સમાજ સ્વીકૃત બની રહી છે. આવો જ એક પ્રસંગ માંગરોળના શીલ ગામે કોળી સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો, જેમાં 24 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શીલ મુકામે કોળી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવ યોજાય છે અને વધુમાં વધુ લોકો આ પ્રસંગમાં ભાગીદાર બને અને સામેલ થાય, એક થાય, એકત્રિત થાય અને સંગઠિત થાય તેવો આ ઉમદા હેતુ પણ સમાયેલો છે. આજે દેખાદેખીમાં સામાન્ય પરિવારને ન પરવડે તેવા ખર્ચાઓ વધી રહ્યા છે ત્યારે સમૂહ લગ્ન સમાજની સામાજિક જરૂરિયાતને સમજી સ્વીકૃત બન્યા છે. સમયના વહેણમાં ખોટા રીત રિવાજોના કારણે પૈસાની લેણદેણ, દેખાદેખીના કારણે ઉત્સવનો મોટો ખર્ચથી સામાન્ય પરિવાર માટે સંતાનના લગ્ન માટે વધેલો ખર્ચ એક બોજારૂપ લાગે ત્યારે દીકરીના લગ્ન સમયે તો છોકરા પક્ષની માંગના કારણે એક સાધારણ પરિવારને ઉછીના પૈસા લઈને લગ્ન પ્રસંગ આટોપવો પડે છે ત્યારે લગ્ન પાછળ ફિજૂલ ખર્ચ અટકે અને બચતી રકમમાંથી ગરીબ પરિવારના સંતાનો શિક્ષિત અને દીક્ષિત બને છે. આ પ્રસંગે કોળી સમાજના આગેવાનોમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રાજુભાઈ વંશ, લક્ષ્મણભાઈ ભરડા,
ધારાસભ્ય દેવાભાઈ માલમ, બાબુભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે શિવરાત્રી મેળાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ગિરનાર શિવરાત્રી કુંભ મેળામાં યાત્રિકોની સુવિધા વધારીને ભવ્ય આયોજન કરાશે. સંત યાત્રા, ધર્મસભા, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, દિવ્ય અને ભવ્ય રવેડીથી મેળાની ગરિમા વધશે. જૂનાગઢમાં મંત્રી ગણપતસિંહ વસાવા અને મંત્રી વિભાવરીબેન દવેના ઉપસ્થિતિમાં મેળાના આયોજન અને અંતિમ તૈયારીઓ આખરીઓ પાપા માટે મીટિંગ યોજાઈ હતી. જૂનાગઢના ભવનાથ તળેટીના મહાશિવરાત્રિના મેળાને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગિરનાર શિવરાત્રી કુંભ મેળા 2019 તરીકે ઉજવવામાં આવશે. જૂનાગઢના શિવરાત્રિના મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા, યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ જૂનાગઢ કચેરી ખાતે સંતો મહંતો, સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મહાશિવરાત્રિના મેળામાં તારીખ 26 ફેબ્રુઆરીથી તારીખ 4 માર્ચ સુધી યોજાનારા વિશિષ્ટ અને ગરિમાપૂર્ણ તેમજ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી. મહાશિવરાત્રિનો મેળો તારીખ 27 માર્ચ સવારે 9 કલાકે ધ્વજારોહણ સાથે શરૂ થશે, પરંતુ એ પૂર્વે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ 3 કલાકેથી જૂનાગઢના રાજમાર્ગો પર સંતનગર યાત્રા શરૂ થશે. ભૂતનાથથી ભવનાથ સુધીના આ યાત્રામાં સંત મહંતો તેમજ અગ્રણીઓ, આ ઉપરાંત ઋષિકુમારો અને સેવાભાવી નાગરિકો અને શ્રદ્ધાળુઓ જોડાશે. ભવનાથમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવશે અને દેશભરના સંત મહંતોનું સ્વાગત કરવામાં આવશે. મીટિંગ પૂર્વે યાત્રાધામ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભવનાથ શિવરાત્રી મેળાની વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મીટિંગમાં ભારતી બાપુ, ગૌસેવા આયોગના ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, સદાનંદજી મહારાજ, વિમલ ઉપાધ્યાય, અગ્રણી શૈલેષભાઈ દવે, પ્રદીપભાઈ ખીમાણી, મહેન્દ્રભાઈ મશ્રુ, કલેક્ટર સૌરભ પારધી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ખંભાળિયા LIC કચેરી પાછળના વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં, હાલ પણ રોડનું સમારકામ બંધ છે તો સમારકામ જલ્દી પૂર્ણ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં LIC કચેરી પાછળના વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી રોડમાં મોટા મોટા ખાડા પડ્યા છે. અવર જવર કરતા વાહનો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. છેલ્લા 20-25 દિવસ પહેલા રોડનું ખોદકામ કરી ચાલ્યા ગયા છે. આટલા દિવસ થયા હોવા છતાં પણ હાલ પણ રોડનું સમારકામ બંધ છે તો સમારકામ જલ્દી પૂર્ણ થાય તેવી લોકોની માંગ છે. મારું નામ યુનુસ ગાવડા છે. હું ખંભાળિયા સ્ટેશન રોડ ઉપર રહું છું, LIC ઓફિસની પાછળ. અહીંયા 20-25 દિવસ થયા LIC ઓફિસની પાછળ કામ કરવાનું હતું નગરપાલિકાવાળાને, તો એ ખાડા ખોદીને વયા ગયા છે ને હજી કામ કરવા આવ્યા નથી. એમને 2-3 દિનનું કહીને વયા ગયા છે ને અહીંયા સંડાસના ખાડા છે, પછી પાઇપલાઇન ઉતોડીને વયા ગયા છે, પાણા પાથરીને વયા ગયા છે. એમને આ વાહન અવર જવર નથી થઈ શકતા, તેના માટે થઈ ને આ રોડનું કામ તત્કાલ થાય તંત્રને એટલી મારી વિનંતી છે. ભાઈ બોલે છે ખંભાળિયાથી, LIC પાછળ. અહીંયા રોડ ખોદવા આવ્યા તો બધો ખોદાન મેદાન કરીને વયા ગયા, 20-25 દિવસ થયા આવ્યા નથી અહીંયા. ને છોકરા પડી જાય છે, માથા ફૂટી જાય છે, ઢોર આવે છે અહીંયા, રિક્ષા ક્યાં બારોબાર રોડે રાખી આવ્યા છે, કોઈ આવતો નથી, જવાબ નથી દેતો. મત લેવી તો તરત આવે, કોઈ આવતો જ નથી અહીંયા. ના છેલ્લો ફર્યો આ રહ્યો, બધે રોડ થઈ ગયો, આની પર રોડ થયો. LIC પાછળ રોશનબેન બોલે છે. અમારે બધા ખેતર માં કરી નાખ્યું, નળબળ બધા તોડી નાખ્યા, આવતું નથી, કોઈ જોવા આવતા નથી. અમારે હમણાં થોડાક દિવસમાં લગ્ન છે છોકરાના, તો આ જલ્દી સરી કરી દે. દર્શન માત્ર થી પવિત્ર થવાય તેવી અમરકંટક માંથી નીકળતી ખડખડ વહેતી નર્મદા આજે પ્રદૂષિત થઈ ગઈ છે. નર્મદામાં પૂજાનો, ફૂલ પતરીનો સામાન, પ્લાસ્ટિકનો કચરો,
ચિંતાની રાખ અને અન્ય પ્રદૂષકો નર્મદામાં ભળવાથી નર્મદામાં ઓક્સિજન ઘટવા માંડ્યો છે. નર્મદાનું પાણી કાળું પડી જવાથી નર્મદામાં હજારો માછલીઓના મોત થઈ રહ્યા છે. નિર્દોષ જળચર સજીવોના મોતથી સાધુ સંતો તેમજ જીવદયા પ્રેમીઓ પણ નારાજ છે. નર્મદાને પ્રદૂષણથી બચાવવા નર્મદા સતત વહેતી રહે તે માટે માત્ર નર્મદા જયંતિ એ જ નહીં પણ બારે માસ નર્મદા ખળખળ વહેતી રહે અને જીવંત રાખવાનો સમય પાકી ગયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 30 દરવાજા બંધ કર્યા પછી નર્મદામાં પાણી છોડવાનું બંધ કરી દેતા નર્મદા નદી સુકાઈ ગઈ હતી. વિયર ડેમ અને નર્મદા ડેમને કારણે નર્મદાનું પાણી સિંચાઈ માટે અટકાવી લીધા પછી નર્મદામાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા નર્મદા સુકાઈને હાડપિંજર બની ગઈ છે. નર્મદાની દુર્દશા જોઈને નર્મદાને જીવંત રાખવા નર્મદા જયંતિએ પાણી છોડવા માટે ગત વર્ષે સાંસદ મનસુખ વસાવા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની સરકારમાં માંગ કરી રજૂઆત કરી હતી. આ વર્ષે પણ મનસુખ વસાવાએ જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી પાણી છોડવા જણાવ્યું હતું, જેના પ્રત્યાઘાત રૂપે સરકારે હવે આ વર્ષે પણ નર્મદા જયંતિ ટાણે કરજણ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી કરજણ ડેમમાંથી કરજણ નદીમાં પાણી છોડવાનો નિર્ણય સરકારે લેતા નર્મદામાં પાણી છોડવામાં આવ્યું છે. માંગરોળના સદાનંદ મહારાજ જણાવ્યું હતું કે નર્મદા જયંતિએ નર્મદા તટે અસંખ્ય લોકો નર્મદા જયંતિ ઉજવે છે. હજારો દીવડા તરાવે છે, ચૂંટણી મૂકે છે, નર્મદા સ્નાન કરે છે ત્યારે પાણી છોડવું જોઈએ. કારણ નર્મદા નદીએ પુરાણોમાં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી નમામી દેવી નર્મદાનું હાલ અસ્તિત્વ જોખમમાં છે. આપણે સૌએ નર્મદાને બચાવવા આગળ આવવા આહવાન કરી રહ્યા છીએ. આપણે જાગૃત નાગરિકો આ કેમ નથી કરતા? માં નર્મદા નદી કિનારે આવેલા ગામોની ગ્રામ પંચાયતોને આ અંગે વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જોગવાઈ તો થવી જોઈએ. નર્મદા નદીનો પટ વિશાળ હોય છે ત્યારે તેને ભરાયેલો રાખવા અમુક આડબંધ બાંધવા જોઈએ. નર્મદા નદીના કિનારા પર અગ્નિ સંસ્કાર કરવાનું હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વ હોય. નદી કિનારાના ગામોમાં નદી ઉપર સુવિધાયુક્ત સ્મશાન ગૃહ નિર્માણ કરવાની જરૂર છે. નર્મદા નદીને સ્વચ્છ રાખવા માહિતી, શિક્ષણ અને જાગૃતિ માટેના પોસ્ટર, ભીત સૂત્રો તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવા ગ્રામ પંચાયતોને, સામાજિક સંસ્થાઓને લોકભાગીદારીની સાથે વિશેષ ગ્રાન્ટ ફાળવણી કરવી જોઈએ. નર્મદા નદીના કિનારા પર આવેલા બંને કિનારાના ગરુડેશ્વર, કરનાળી, કુબેર ભંડારી, ચાંદોદ, બદ્રિકાશ્રમ, વ્યાસબેટ, જનકેશ્વર, અનસુયા માતા, સૌભાગ્ય સુંદરી માતા, ભંડારેશ્વર, માલસર, નારેશ્વર, મોટી કોરલ, ભાડભૂત જેવા યાત્રાધામોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસ કરવા સરકાર આગળ આવે એને તાતની જરૂરિયાત છે. માત્ર હિન્દુઓના નામે વોટ લેવાને બદલે હિન્દુ સંસ્કૃતિ, નર્મદા સંસ્કૃતિને બચાવવા સરકાર સામે ચાલીને વિકાસના નામે આગળ ક્યારે આવશે? નર્મદાને વહેતી રાખવા જરૂરી ભૌગોલિક અને હવામાન, ખાસ કરીને વરસાદના આંકડા તેમજ આ નદીને જોડતી નદીઓના પાણી તેમજ સરદાર સરોવર બંધનું પાણીના સંશોધનો હાથ ધરી નર્મદા નદીમાં પાણી વહેતું રાખવાનું પ્રયોજન કરવાની પણ માંગ જરૂર છે. તો યાત્રા સ્થળોએ નર્મદા નદીમાં સ્નાન કરતા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ માટે કપડાં બદલવા માટેના સુવિધાયુક્ત સ્નાનાગાર તેમજ શૌચાલયો જ નથી, એ તો કેમ ચાલે? સામાજિક સંસ્થાઓની લોકભાગીદારીથી બનવા સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવે તે માટે જરૂરી સંશોધનો કરવાની જરૂર છે. આપણે અંબાજી દર્શન દેવા જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ, પાવાગઢ દર્શન કરવા જઈએ છીએ, આપણે બહુચરાજી દર્શન કરવા જઈએ છીએ, પણ માં નર્મદાજી આપણા ગામમાં, આપણા ખેતરમાં, આપણા ઘેર દર્શન આપવા આવે છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે નર્મદાજીનું પાણી એ પાણી નથી, પારસ છે. પરંતુ હું એથી આગળ જઈને કહું છું કે નર્મદાજીનું પાણી એ પારસ નહીં પણ પ્રસાદ છે. કારણ કે આ નર્મદાજીની પરિક્રમા કરવા દેશના ખૂણે ખૂણેથી, અરે દેશમાંથી નહીં પણ ફોરેનથી પણ લોકો આની પરિક્રમા કરવા આવે છે. દર મહિને 4,000-5,000 લોકો આ નર્મદાજીની પરિક્રમા કરે છે અને આ પરિક્રમા કરેલું પાણી એ આપણા ગામમાં, આપણા ખેતરમાં, આપણા ઘેર આવે છે.
તો આ પાણી નથી પ્રસાદ છે, વાત તો સાચી. બીજી એક વાત કે માં નર્મદા. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. આજથી અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમના અમિત શાહના નિવાસસ્થાનથી કરવામાં આવ્યા. શહેરના પંડિત દીનદયાળ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં અમિત શાહની સાથે વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજથી અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાનના શ્રી ગણેશ અમિત શાહના નિવાસસ્થાનથી કરવામાં આવ્યા. શહેરના પંડિત દીનદયાળ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં અમિત શાહની સાથે વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત ભારત માતાની જય સાથે કરી હતી. તેમણે ગુજરાતમાં 26-26 સીટ જીતવાના સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આજથી બીજેપીએ 2019ની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. દેશભરમાં આજે ભાજપના 5 કરોડ કાર્યકર્તાઓ પોતાના ઘર પર ભાજપનો ઝંડો લહેરાવીને પોતાનું નરેન્દ્ર મોદી માટેનું સમર્થન જાહેર કરશે. આટલા કાર્યકર્તાઓ પોતાના પરિવાર સાથે ભાજપને સમર્થન આપે છે, તેનો અર્થ એ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતોથી આ વખતે બીજેપી ચૂંટણી લડશે. આશરે 1 કલાકમાં 92,000 લોકોએ પોતાના ઘર પર ઝંડો ફરકાવીને સમર્થન આપતું ટ્વીટ કર્યું છે. અમિત શાહે પોતાના સંબોધનમાં વધુ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી કાર્યક્રમોથી દેશના 22 કરોડ પરિવારને મદદ કરી છે. દેશના 50 કરોડ પરિવારોને મોદી કેર આયુષ્યમાન ભારત અભિયાનથી મદદ કરી છે. હજી ઘણા લોકો પરિવારને મહત્વની સુવિધાઓ આપવાની બાકી છે, એટલે આ લોકોને પણ મદદ મળે તે માટે મોદી સરકારને વોટ આપવા માટે સમજાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે. ગુજરાતની 26 બેઠકો જીતવાનો અમિત શાહે સંકલ્પ કરાવ્યો. ચૂંટણી માટેના સૌથી પહેલા કાર્યક્રમની આજથી શરૂઆત થઈ. અમિત શાહ આ વખતે ગયા વખત કરતાં પણ વધારે મતોથી જીતશું તેવું કહ્યું હતું. લોકસભા ચૂંટણીના પહેલા સંગઠનાત્મક કાર્યક્રમની શરૂઆત. 5 કરોડ પરિવારો પોતાનું સમર્થન અત્યારથી જ ભાજપને આપી રહ્યા છે. 20 કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં. ભાજપે લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ શરૂ કરી દીધા. આઝાદી બાદ 2.5 કરોડ ઘરોમાં વીજળી ન હતી. 22 કરોડ પરિવારને અમારી સરકારનો લાભ મળ્યો છે. 6 કરોડ પરિવારોએ ગેસનો લાભ લીધો છે. 50 કરોડ લોકોને આયુષ્યમાન ભારત સાથે જોડ્યા છે. તમામ પરિવારોનો ભાજપ સંપર્ક અભિયાન થકી સંપર્ક કરશે. સરકારી લાભો લેનાર પરિવારો સુધી ભાજપ પહોંચશે. 3 માર્ચે તમામ વિધાનસભા બેઠક પર વિજય સંકલ્પ રેલી થશે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ અમે કર્યું છે. અમિત શાહ ગઠબંધનના નેતાઓને પૂછવા માંગે છે કે તમારા નેતા કોણ છે, આ દેશને કોણ ચલાવશે તે ગઠબંધનવાળા જણાવે. ગઠબંધનની સરકાર બની તો દરરોજ નવા PM હશે. અમિત શાહ જે કાર્યકર્તા ઝંડો લગાવે તે સોશિયલ મીડિયા થકી તેનો પ્રચાર કરે. પરંતુ સૌથી મોટો આંકડો લાવવાની જવાબદારી ગુજરાતના ભારતીય જનતા પાર્ટી. 25 લાખનો લક્ષ્ય એ ભારતીય જનતા પાર્ટીને તાકાતને અનુરૂપ લક્ષ્યાંક પ્રદેશ યુનિટે નક્કી કરો. હું ના બદલીશ, પરંતુ તમે લક્ષ્યાંક તોડી શકો, લક્ષ્યાંકથી આગળ જરૂર જઈ શકો. એ તમને લક્ષ્યાંક બદલવાની જરૂર નથી, લક્ષ્યાંકને તોડી ફોડી આપણા ભારતીય જનતા પાર્ટીના તેજ તોખાર જેવા યુવા મોરચાના કાર્યકર્તાઓ છેક સુધી લક્ષ્યાંકને બહુ જ આગળ નીકળી જાય એ પ્રકારનું અભિયાન ઉઠાવવાનું. અને આ અભિયાન દેશમાં સુશાસન આવે તો કેવું પરિવર્તન આવે એનો પરિચય કરાવવાનું અભિયાન. વિજયભાઈ નીતિનભાઈની સરકારે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ આનંદીબેન જે છોડી ગયા હતા એનાથી આગળ દ્રુત ગતિથી વધુ ઝડપથી લઈ જવાની જે શરૂઆત કરી છે મિત્રો, ગુજરાતના ગામ ગામ તક એની શરૂઆત. આપણે સૌ આ સ્ક્રિપ્ટને લઈ, આ લાગણીને લઈ, આ જનૂનને લઈ, આ જોશને લઈ ભારતીય જનતા પાર્ટીના ચારેય કાર્યક્રમોને ગુજરાતના કાર્યકર્તાઓ સફળ બનાવે એ મારી અભ્યર્થના છે મિત્રો. કરોડો કાર્યકર્તા એના માટે
આ મહત્વની ચૂંટણી બનવાની છે, આર પારની લડાઈ છે. આવી જાય સામે જેટલા લોકોને ગઠબંધન કરવા હોય એ ગઠબંધન કરી લે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે આ ચૂંટણી જનતાના વિશ્વાસ અને જનતાના ભરોસાને સાથે લઈને આ ચૂંટણી લડવા નીકળી છે. વર્ષો સુધી દેશમાં આ બધા લોકોએ ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી, આ ભારત માતાને અનેક રીતે નબળા બનાવવાના પ્રયત્નો કર્યા છે. જનતા જાણી ગઈ છે અને આ બધાનું ગઠબંધન એ પણ પોતાના અસ્તિત્વ માટેનું છે એ વાત પણ લોકો જાણે છે. ત્યારે વર્ષોનું સ્વપ્ન, પેઢી દર પેઢી કાર્યકર્તાઓ જે સ્વપ્ન સાથે કામ કરે છે એ સ્વપ્નને સાકાર કરીને નવો ઇતિહાસ ભારત માતા જગતજનની બને એ દિશામાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે, અમિતભાઈના નેતૃત્વ નીચે આપણે આ લોકસભાની ચૂંટણીમાં જઈ રહ્યા છીએ. કાર્યકર્તાઓને અને રાજ્ય સરકાર આપણી અહીંયા ગુજરાતના કાર્યકર્તાઓ, કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈની એમના કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારની પ્રજાકીય યોજનાઓ પહોંચાડવા માટે, એક જનજનમાં વિશ્વાસ ઉભો કરવા માટે જે પ્રકારે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. આજે અમિતભાઈએ મિત્રો પોતાના ઘરે આપણો ભારતીય જનતા પાર્ટીનો ગૌરવ બનતો ધ્વજ, આપણો વિચાર, અંત્યોદયની વાત, ગઈકાલે પંડિત દીનદયાળજીની સમર્પણ દિવસની આપણે સૌએ સુપેરે ભાવ સાથે ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ આપીને 8 દિવસ સુધી કે મિત્રો આપણે સમર્પણ દિવસ ઉજવવાના છે. 11 લોકોથી શરૂ થયેલી પાર્ટી મને આજે ગુજરાતની ધરતી ઉપરથી કહેતા આનંદ થાય છે, 11 કરોડની અમિતભાઈના નેતૃત્વમાં બની છે. કેવી સ્થિતિ પહેલા હશે, કેવી સ્થિતિ આજે બનાવી છે, આપણા પૂર્વજોનો પરિશ્રમ, એમની મહેનત, એમણે કરેલો વિચાર મિત્રો જન જન સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પહોંચ્યો છે. જયેશ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.